सरकारी योजना वो 5 लाख उज्ज्वला उज्जवला जनधन योजना अने जे मुद्रा बैंक की योजना छे तेमा मिशन मोड पर काम थाय के केंद्रना अधिकारीओ आवे जाते आवे अने ई साथे राज्य सरकार जोड़ाई जाए एवं पण एक संगठन आयोजन थयो छे ए बाबा साहेब आंबेडकर की जयंती थी 14 तारीख थी 6 तारीख की वच्चे गामडाओ अने एमां पण संसदो पोतपोताना मत विस्तार नी अंदर जईने जे ग्राम्य विस्तार छे એની અંદર 2000 ઉપરના ગામડાઓની અંદર રાત્રિ રોકાણ કરીને આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં છે સાંસદ સી આર પાટીલજી, સાંસદ જયંત દર્શનભાઈ, મહાનગરના અધ્યક્ષ નીતિનભાઈ, મેયર રશ્મિતાબેન, પદાધિકારી ધારાસભ્યશ્રીઓ, ત્યાં ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની ઐતિહાસિક કારોબારી મળવા જઈ રહી છે 12 અને 13 એપ્રિલ. ઐતિહાસિક એટલા માટે કહું છું કે પહેલી વાર મળી ગઈ છે પ્રદેશ કારોબારી સુરતમાં. જનસંઘના જન્મ પછી ભારતીય જનતા પાર્ટી સુધી રાષ્ટ્રીય કારોબારી 2 થઈ છે, પણ પ્રદેશ કારોબારી પહેલી વાર મળવા જઈ રહી છે. અને સુરત મહાનગર ભાજપને સમગ્ર સુરત શહેર યજમાન કરી રહ્યું છે, એટલે તમે બધા પણ યજમાનમાં અમે ગણી લઈએ છીએ. 11મી તારીખે જિલ્લા સ્તરના જિલ્લાના પ્રમુખો, પ્રદેશના પદાધિકારીઓની એક બેઠક થશે. 12 અને 13 સંપૂર્ણ કારોબારી સ્વરૂપે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મળવાના છે. આ કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવજી ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી બી સતીશજી પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, અમારા પ્રદેશ અધ્યક્ષ ભીખુભાઈ સહિત અમારી ટીમ અહીંયા ઉપસ્થિત રહેવાની છે. કુલ 3 દિવસનો આ કાર્યક્રમ છે. મીડિયાના મિત્રોને પણ અમારું આમંત્રણ છે, અમારી ટીમ આપને ચોક્કસ આમંત્રણ આપશે. વિઝ્યુઅલ લેવા માટે, મળવા માટે પણ તમે બધા આવી શકો છો, સમય આપને ચોક્કસ જણાવીશ. તો આ કારોબારી જયારે પહેલી વાર મળી છે ત્યારે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીનું સ્તર એ ખૂબ અગત્યનું હોય છે. આવનારા સમયમાં આગામી કાર્યક્રમો સમગ્ર ગુજરાત ભરમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમાં ચર્ચા થશે અને 2 કે 3 ઠરાવો પણ થશે આ કારોબારી. અને આવનારી લોકસભા ચૂંટણી, હવે જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમારા પ્રદેશ સાંસદોએ જે વાત કરી ને, નરેન્દ્રભાઈ નો જે પ્રવાહ છે 10 વર્ષનો અને તાપીમાં રહેલા આવે ત્યારે આપણે જોઈએ છે કે બિલાડીને ઉંદર પણ એક ઝાડ પર ચડી જાય, પાણી નીચે હોય તો સાપ પણ ઉપર હોય, બાઘ પણ હોય, એટલે બધા સમકુખિયા ભેગા થઈ ગયા છે અમારા ભારતીય જનતા પાર્ટી સામે. પણ અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારી 2019ની ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈ જે રીતે, ભારતીય જનતા પાર્ટી જે રીતે, અમારા સાંસદો જે રીતે કામ કરે છે, આજે હું બંને અમારા સાંસદને અભિનંદન આપીશ કે એમના પોતાના મત વિસ્તાર માટે સંસદમાં જે રજૂઆત કરી છે એના લેખાજોખા તમારી સાથે રેગ્યુલર. મિત્રો, આ કારોબારીમાં આવનારા સમયના સંકલ્પ સાથે આ કારોબારી સુરતમાં મળવા જઈ રહી છે, ત્યારે સુરત માટે અંધેરો અવસર છે. સુરત મહાનગર ભાજપ માટે પણ અંધેરો છે, સુરત માટે પણ અંધેરો છે. એટલે એમ તો સુરતમાં કારોબારી છે એટલે બધા ગુજરાતમાંથી કાર્યકર્તાને એટલું તો થાય કે ભાઈ જમવાનું તો સારું પડશે,
તમારી ટીમે મેં કહ્યું છે કે ભાઈ થોડું ઓફ ધી રેકોર્ડ કરશું. આ સુરતની જમણ આપ્યો પણ બધાને સૌરાષ્ટ્ર વાળા ઉત્તર ગુજરાત વાળાને પણ અનુકૂળ પડે એવું ભોજન સ્મૃતિ તો પચાવી છે. તો ખૂબ ભાવપૂર્ણ વાતાવરણમાં કારોબારી નથી લીધો એટલે મારું તમને બધાને આમંત્રણ છે કે ચોક્કસ આ કારોબારીમાં તમે પધારો અને અમારી વાત સમગ્ર ગુજરાત સુધી અને હું તો આગળ વધીને કહું છું કે લઘુ ભારત છે સુરત એટલે અહીંયાથી જે મેસેજ જતો હોય છે તે સમગ્ર દેશમાં પ્રસરે છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને એમઆઈ સુરત મહાનગર જયારે યજમાન બની રહ્યું છે ત્યારે તમારો પણ અમને બધાને સાથ સહકાર મળશે એ અપેક્ષા સાથે આમંત્રણ પાઠવું છું. કઈ પૂછવું હોય તો પૂછી શકો, કારોબારીના સંદર્ભમાં પૂછવું હોય તો પૂછી શકો. બીજું સેન્ટ્રલ નું કઈ હોય સંસદ નું તો સુરત ને મહત્વ નથી અપાય. સુરત માં આપણે પહેલી વાર કીધું ને ઐતિહાસિક પહેલી વાર ફરવા કીધી. રાજકોટ થઈ અમદાવાદ થાય છે સેન્ટ્રલ સ્ટેટ ને આણંદ થઈ અલગ અલગ જિલ્લાને મહત્વ આપીએ છીએ એમ આવે કે સુરત ને આપીએ છીએ. બે રાષ્ટ્રીય કારણો થઈ છે કે સુરત ને મહત્વ તો આગળ મેળવ્યું છે પણ પ્રદેશ સ્વીકારી વાળી પહેલી વાર થાય છે. પ્રદેશ સ્તરના અનેક કાર્યક્રમો સુરત માં થયા પણ કારોબારી સ્વરૂપે ફેલ કર્યું. બહુ મોટો જીએસટી નો પ્રશ્ન છે સુરતના ઉદ્યોગો એને માટે અમારા